નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર. ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં જે કાવ્ય 13 માં આવે છે, વતનથી વિદાય થતા, એ કાવ્યનો પ્રકાર છે સોનેટ અને આપેલો છે જયંત પાઠકે. આ કાવ્યને લગતા સ્વાધ્યાયપોથીને લગતા પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરીશું. સાથે વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા જેટલા વિડીયોસ મુકાય એ નોટિફિકેશન સૌ પ્રથમ તમને જોવા મળે. આ ચેનલ પર ઘણા બધા વિડીયોસ મુકાતા રહેતા હોય છે, સાથે ચેનલમાં ઘણા બધા વિડીયો તમે ન જોયા હોય તો ઉપર પ્લેલિસ્ટમાં જાજો, પ્લેલિસ્ટમાં જઈને તમને આવા ઘણા બધા વિડીયોસ છે જોવા મળશે. તો એવા અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થાય અને આવનારી જે પરીક્ષા છે એની પણ તમે તૈયારી કરી શકો. એના માટે થઈ અને પ્લેલિસ્ટમાં જઈને વિડીયોસ જોઈ લેજો. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વિભાગ બી ના. પેલો પ્રશ્ન, દરેક નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પેલું છે, જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર મૂળ ઘર ઝંખે છે, એમ કાવ્ય નાયક શું ઝંખે છે? તેનો જવાબ છે, જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર મૂળ ઘર ઝંખે છે, એમ કાવ્ય નાયક વતનનું ઘર ઝંખે છે. બીજો પ્રશ્ન, કેળી આગળ જાય પગ કેમ ઉપડતા નથી? તેનો જવાબ, ત્યારે આંખો શો અનુભવ કરે છે? જવાબ છે, કેળી આગળ જાય છે પગ કેમ ઉપડતા નથી, ત્યારે આંખો ભરાઈ આવે છે. ત્રીજો પ્રશ્ન, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને શું નડે છે? જવાબ છે, વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને કાંટાળી ડાળી નડે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હૈયું ઉજરડતા શું ફૂટી નીકળે છે? જવાબ છે, હૈયું ઉજરડાતા રક્ત ટસિયા ફૂટી નીકળે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, વતનથી વિદાય થતા કાવ્યના કવિ નદીમાં વેપકુરમાં શું કરતા? જવાબ છે, વતનથી વિદાય થતા કાવ્યના કવિ નદીની વેપકુરમાં આંગળીઓથી રમતા હતા. છઠ્ઠો પ્રશ્ન, કાવ્ય નાયકને કાળના વહેણમાં પાછા ક્યાં જવું શક્ય લાગતું નથી? જવાબ છે, કાવ્ય નાયકને કાળના વહેણમાં પાછા ઉપરવાસમાં જવું શક્ય લાગતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે સાતમો, કાવ્ય નાયક માથે સાનો ભારો લઈ ચાલી રહ્યા છે? તેનો જવાબ છે, કાવ્ય નાયક સાથે વિસ્મૃત થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે. આઠમો પ્રશ્ન, વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? એનો જવાબ છે, વતનની હદ પૂરી થતા કૂતરાને પાછા જવાનું છે. નવમું છે, આગે ખેતરમાં કાવ્ય નાયકને કોણ દેખાય છે? જવાબ છે, આગે ખેતરમાં ઉભેલી હાથ ઊંચા કરી કાવ્ય નાયકને બોલાવતી માતા દેખાય છે. દસમો પ્રશ્ન છે, રીસાએ શિશુને બોલાવતી બા હતી, કાવ્યના અંતની આ પંક્તિ કાવ્ય નાયકની કઈ મનસ્થિતિ સૂચવે છે? જવાબ છે, રીસાળ શિશુને બોલાવતી બા હતી, કાવ્યના અંતની આ પંક્તિ કાવ્ય નાયકની મનની ભ્રમણા સૂચવે છે. પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન, કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે? તેનો જવાબ છે, વતનની વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે, ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ધણ છૂટતા પોતાના મૂળ સ્થાન કોઢારને ઝંખે, એમ કવિ ઘરને ઝંખે છે. પ્રશ્ન નંબર બે, ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં દ્વારા કવિ શું સૂચવે છે? જવાબ છે, ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં, આ પંક્તિમાં ચાલો જીવ શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી દીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે, એટલે વતનની યાદોને જ અમૂલ્ય સંભારણું ગણીને હૃદયમાં સાચવી રાખવું જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. આથી કવિએ ચાલો જીવ એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે, વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. ત્રીજો પ્રશ્ન, કેળીએ ચાલતા કવિ શેનો અનુભવ કરી રહ્યા છે? જવાબ છે, વતનનું ઘર છોડીને કવિએ કેળીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે, વસમી વેળાએ તેમના પગ
જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, જાણે વેતનના ઘર ભણી પગ આગળ વધે છે, મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે, રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે. ત્યાર પછી એવા જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે, બરાબર. તો એની અંદર ઘણા બધા પ્રશ્નો છે, મોટા પ્રશ્ન તરીકે પણ તમને ઉપયોગ થાય એવો પ્રશ્ન છે. વતનની વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ લખી શકીએ આપણે, વતનની વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતારો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે, ઘરને બંધ કરી દે છે, ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાની વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનત આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આવે છે, તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે કે ચાલો જીવ, પોતાને આસ્વાદ કરે છે, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે. એટલે આંખના આંસુને લૂછી નાખો, વીતી ગયેલા દિવસોની યાદનો ભારો સાથે લઈ ગુલાબની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે, ત્યાં તેમને આભાસ થાય છે કે ઠુર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમને તેમની વેદનાને ઘેરી બનાવે છે. ત્યાર પછી જોઈએ વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. પહેલું છે એમાં ઊંચું, તો ઉ ઉપર અનુસ્વાર, મીંડું ચુ ઉપર મીંડું, ઊંચું. બીજું શિશુ, એમાં સી શરણાય વાળો સ્વ આવશે, બે સી દીર્ઘ રસ્વ અને બે હસ્વ જ આવશે શિશુ. ત્રીજું કાંટાળી, તો કા ઉપર અનુસ્વાર કાંટાળી. ચોથું છે ઉપરવાસ, તો ઉ નાનો આવશે, ઉપરવાસ્લાનો. બીજો પ્રશ્ન નીચેના શબ્દોના સમાસ ઓળખવાના છે, તો રક્ત ટસિયા છે તત્પુરુષ સમાસ છે, ઉપરવાસ છે અવ્યય ભાવ સમાસ છે. ત્રીજો પ્રશ્ન નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખવાનું છે, તો વણ પૂછ્ય પૂર્વ પ્રત્યય, રિસાળ પર પ્રત્યય, વેઠિયા પર પ્રત્યય, ઉજર ડાય એ પર પ્રત્યય. ચોથો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે, અવળું એટલે ઊંધું, તરુ એટલે વૃક્ષ, પાય એટલે પગ, કેડી એટલે કમર, શ્વાન એટલે કૂતરો, હદ એટલે સીમા. પાંચમો પ્રશ્ન નીચેના સંજ્ઞાઓના પ્રકાર લખવાના છે, ઢોર છે એ જાતિવાચક સંજ્ઞા છે, કાળ છે એ ભાવવાચક સંજ્ઞા છે, કેડી છે એ જાતિવાચક સંજ્ઞા છે, રેતી છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. છઠ્ઠો પ્રશ્ન નીચેની પંક્તિના અલંકારના પ્રકાર લખવાના છે, પેલું છે વેચાઈ ગયું ઢોર જેમ તળખે કોઠાર, એમાં ઉપમા અલંકાર આવશે, અને બીજું છે આખે ખેતર જો બે કર કરી ઊંચા મને વાર્તી, એ છે શ્લેષ અલંકાર. નીચેના પ્રશ્ન માગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં સાતમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. રૂઢિપ્રયોગ જોઈએ, હૈયું ઉજરડાવું એટલે કે મનમાં પ્રબળ વેદના થવી. પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું સાંકડો પગ રસ્તો એટલે કેડી, બીજું ઢોરને બાંધવાની જગ્યા એટલે કોઢાર, ત્રીજું પવન કે પાણીની વહનની વિરુદ્ધ દિશા એને કહેવાય ઉપવાસ. ઉપરવાસ. પછી ચોથું નદીની કાંટાળી કાંકરાવાળી જાડી રહેતી એને કહેવાય વેકુર. પાંચમું ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું એને કહેવાય ધણ. નવમો પ્રશ્ન નીચેના શબ્દના વિરુદ્ધ થી શબ્દ લખવાના છે, અવળું એટલે સવડું, આગવું એટલે નજીક, રીસાવું એટલે મનાવવું, હદ એટલે અનહદ. દસમો પ્રશ્ન નીચેના શબ્દના અર્થ લખવાના છે, જમવું એટલે ભોજન કરવું, આંખો એટલે નેત્ર. પછી જમવું આવી રીતે જમવું કે તો પ્રવાહીનું ઝરણું કે સ્ત્રાવ થવો. પછી આંખો એટલે નેત્ર, અને આખો એટલે અખંડ.
પાણી એટલે પીવાનો કુદરતી પ્રવાહી, પાણી એટલે હાથ. પછી કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો, કોઢાર એ ગમાણ ઢોરને બેસવાની જગ્યા. 11મો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખવાના છે. પાળવું એટલે જોવું, તળખવું એટલે વ્યાકુળ થવું, લઈ એટલે લઈ, વહેણ એટલે વહેણ. 12મો પ્રશ્ન, નીચેની પંક્તિઓમાં વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. પેલું નહીં આ કાળના વહેણમાં, તો કાળના છે સાર્વનામ એક વિશેષણ. બીજું આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, તો બે છે સંખ્યાવાચક વિશેષણ. ત્રીજું રિશાળ શિશુને બોલાવતી બા હતી, તો એ રિશાળ છે ગુણવાચક વિશેષણ. ચોથું વાડ તરુણી કાટાળી ડાળી નડે, તો તરુણી છે સાર્વનામિક વિશેષણ. 13મો પ્રશ્ન, નીચેના પંક્તિઓમાં ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. પેલું છે સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછું જવું જવું, તો હવે છે સમયવાચક ક્રિયા વિશેષણ. બીજું કેળી આગળ જાય પાય અવડા કેમ કરી ઉપડે, તો આગળ છે સ્થાનવાચક ક્રિયા વિશેષણ. 14મો પ્રશ્ન, નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડવાનો છે. પેલું છે બ્રહ્મ, તો બ ખોળો વત્તા ર ખોળો વત્તા અ વત્તા મ ખોળો વત્તા અ. બીજું કોઠાર, ક ખોળો વત્તા ઓ વત્તા ઢ ખોળો વત્તા આ વત્તા ર ખોળો વત્તા અ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નના જવાબો. આમાંથી ઘણા બધા પ્રશ્નો મોસ્ટ ઓફ પરીક્ષામાં પણ પૂછાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછો નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારે કાળજી રાખજો. ન જોયેલા વિડીયો ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.